एक विषय मंगलवार धोरण एक विषय हिंदी। तो आपणे आगळना वीडियोमां शीखी गया ने ह। आगळना वीडियोमां आपणे ह शीख्या। एक सेट मुं पेज हवे आव्यो पाछळना पानानो वारो। पेज नंबर पाना नंबर 65 एनी अंदर कयो वर्ण छे जो जी एनी अंदर छे क्ष। ह पछी क्ष। क्ष एटले क्षत्रिय। तेनी उपर शुं पे लागे छे पढ़ो और लिखो वाचो अने लखो। क्ष वच्चे तमने क्ष आपेलो छे। क्ष एटले शुं थाय क्षत्रिय। क्षत्रिय सामे दोरेलो छे एटले के लखेलुं पण छे अने एनी आ बाजु क्षत्रिय एम लखेलुं छे। केम लखेलुं छे? क्ष अहींया तमने आवी रीते क्ष आपेलो छे एनी सामे तमने तो हवे एनी सामे शुं आपेलुं छे तो के क्ष धुनघर
વૃક્ષ આવે છે એની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાના છે ચાલો હું અહીં લખું છું તમે બધા પણ સાથે સાથે લખતા જ રહેજો એટલે છે ત્રણ લાઈન આપેલી છે તમને પછી છે શ એના પર પણ
આવી રીતે કોષ્ટકની અંદર જે અલગ વર્ણો પડે છે એના ઉપર તમારે ચોકડી કરવાની છે। ચાલો હવે આવ્યું સામે। સામે શું કહે છે તો કે શ કે નીચે રેખા ખીચો। આખા કોષ્ટકની અંદર તમને અલગ અલગ શબ્દ આપેલા છે એમ કહે છે। જ્યાં તમારે ક્ષ છે એની નીચે તમારે લાઈન કરવાની છે। ચાલો હવે આપણે ઈ કરીએ। આ થઈ ગયું ને બધાને? હા ચાલો હવે આપણે એના પછી આવ્યું લીટી કરવાનું। એટલે કે તમને છ અલગ અલગ શબ્દ આપેલા છે એની નીચે જ્યાં તમને ક્ષ દેખાય એના નીચે તમારે લાઈન કરવાની છે। આપેલી છે એની અંદર તમારે જે
ક્ષ છે ને એવી રીતે જ તમારે ક્ષ લખવાનો છે બંનેમાં એવી રીતે કરવાનું છે થઈ ગયું ને નીચે પણ તમને એવી જ રીતે આપેલું છે એની સામે પણ તમને ટપકા ટપકા વાળું આપેલું છે એ દરેક ટપકા તમારે પેન્સિલ વડે જોડવાના છે એટલે એ ક્ષ થઈ જશે એની સામે પણ તમને ત્રણ ખાલી જગ્યા આપેલી છે ત્યાં પણ તમારે આવો ક્ષ કરવાનો છે થઈ ગયું ને આખું ચલો હવે એના પછી આવ્યું ન્ય ન્ય એટલે જ્ઞાની ચલો આપણે હવે જ્ઞાનીનો જ્ઞ શીખશું એની અંદર પહેલા શું કહે છે પાના નંબર 62 એની અંદર તમને પહેલો જ્ઞ એટલે જ્ઞાની તો શું કહે છે પઢો ઓર લખો વાંચો અને લખો તો કે જ્ઞ એટલે હવે આવ્યું જ્ઞ જ્ઞ એટલે જ્ઞાની તો તમને અહીંયા જ્ઞાનીનું ચિત્ર દોરેલું છે એની સામે તમને જ્ઞાની એમ લખેલું છે કેમ લખેલું છે તો કે જ્ઞાની આમ લખેલું છે ને એના નીચે તમને આવી રીતે ટપકા ટપકા કરીને જ્ઞા કરેલું છે આવી રીતે તમને જ્ઞા કરેલું છે ને હા તો ઈ તમારે દરેક ટપકા પેન્સિલ વડે જોડવાના છે એટલે તમારે આવી રીતે ટટુ થઈ જશે ઉપર જેવું સ્ટેપ જ્ઞ એટલે જ્ઞાની થઈ ગયું ને એના નીચે પણ તમને ગુજરાતીમાં જ્ઞાની એટલે શું થાય જ્ઞાની આમ લખેલું છે ચાલો થઈ ગયું એ બધું હવે એના પછી આવ્યું શું કહે છે તો કે જ્ઞ કો જ્ઞ કે સાથ જોડો આખા ચક્રની અંદર વચ્ચે જ્ઞ કરેલો છે જ્ઞ એ જ્યાં છે એની સાથે તમારે તીર જોડવાનું છે ચાલો આપણે એ લખીશું વચ્ચે તમને શું આપેલો છે જ્ઞ જ્ઞાનીનો જ્ઞ પછી તો કે અહીંયા ઉપર શું આપેલું છે શ આવી રીતે તમને આખું ચક્ર આપેલું છે આપેલું છે નવું ચક્ર તો તમારે આખા ચક્ર ગોળ ચક્રની અંદર જ્યાં જ્ઞ છે એની સામે તીર કરવાની છે તો કે પેલો અહીંયા જ્ઞ છે એની સામે તીર કરો પછી ખ છે પછી આવ્યો જ્ઞ એની સામે તીર કરો પછી છે સ પછી પાછો આવ્યો જ્ઞ જ્ઞની સામે તીર કરો થઈ ગયું ને હવે તો ક્ષ છે ક્ષ જ્ઞ નથી એટલે એની સામે તીર આવશે નહીં તો ચાલો એ આપણે આખું ચક્ર થઈ ગયું ને સાથે સાથે પણ તમારે કરતું જવાનું છે હવે એની સામે શું છે તો કે કોષ્ટક છે એમાં શું કહે છે તો કે જ્ઞ ઢૂંઢકર પર ગોળ રાઉન્ડ બનાવો એટલે કે આખા કોષ્ટકની અંદર અલગ અલગ વર્ણ આપેલા છે એની અંદર તમારે આખા કોષ્ટકની અંદર જ્યાં જ્ઞ છે ત્યાં જ્ઞ ગોતીને એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનો છે ચાલો આપણે અહીંયા લખીએ
કોષ્ટક તમને આપેલું છે એની અંદર કયા કયા વર્ણ લખેલા છે તો કે ન્ શ સ ખ ન વ ક
કોષ્ટક ની અંદર ક્યાં ક્યાં શબ્દ છે તો કે પહેલો છે યજ્ઞ પછી છે જ્ઞાની પછી છે વિજ્ઞાન પછી છે શુગ્ન યજ્ઞ પછી છે જ્ઞાન આવી રીતે તમને અલગ અલગ શબ્દ કોષ્ટક ની અંદર આપેલા છે તો આની અંદર તમારે ન્ય શોધીને એના નીચે પેન્સિલ થી લાઈન કરવાની છે તો ચાલો પહેલા શબ્દ ની અંદર ક્યાં જ્ઞ છે યજ્ઞ ની અંદર બીજો જ્ઞ છે પછીના શબ્દ ની અંદર જ્ઞાની જ્ઞાની ની અંદર ક્યાં છે જ્ઞ તો કે પહેલો છે પછી આવ્યું વિજ્ઞાન વિજ્ઞાન ની અંદર ક્યાં જ્ઞ છે તો કે બીજો છે તો એની નીચે પણ આપણે પેન્સિલ વડે લાઈન કરીએ પછી છે શુગ્ન એની નીચે ક્યાં જ્ઞ છે તો કે બીજો છે પછી છે અજ્ઞ એટલે એની અંદર ક્યાં જ્ઞ છે તો કે બીજો છે પછી છેલ્લું આવ્યું જ્ઞાન જ્ઞાન ની અંદર પહેલો જ જ્ઞ છે આવી રીતે તમારે કોષ્ટક ની અંદર જ્ઞ ની નીચે લાઈન કરવાની હતી ચલો થઈ ગયું ને બધાને હવે આવ્યું નીચે તો કે શું નીચે કહે છે તો કે પઢો ઓર લખો વાંચો અને લખો તમને અહીં જ્ઞ લખેલું છે જ્ઞ તમારે વાંચવાનો છે અને સામે લખવાનો છે આની અંદર તમને તેની સામે ટપકા ટપકા કરેલું છે એ દરેક ટપકા તમારે પેન્સિલ વડે જોડવાના છે એટલે જે પહેલો જ્ઞ છે ને એવો જ જ્ઞ થઈ જશે આ તમારે હોમવર્ક માં કરવાનું રહેશે આજનું હોમવર્ક શું રહેશે તો કે 63 મૂકવાનું છે ને એની નીચે તમને જ્ઞ આપેલો છે દરેક જ્ઞ તમારે દરેક ટપકા જોડવાના છે જોડાઈ ગયા પછી એના જેવો એ શબ્દ બનશે અને એની સામે બે ખાલી જગ્યા આપેલી છે એની અંદર તમારે આવો જ જ્ઞ લખવાનો છે નીચે પણ એવી જ રીતે છે દરેક ટપકા જોડીને જ્યાં ખાલી જગ્યા છે એની અંદર તમારે જ્ઞ લખવાનો